આજથી સાબરકાંઠા જિલ્લા તેમજ તાલુકા ફળ અને શાકભાજી સંઘ દ્વારા ઈડર તાલુકાના 145 ગામોમાં ટોકન પદ્ધતિ દ્વારા શાકભાજીનું વિતરણ કરાયું. અત્યારે કોરોનાનો પ્રકોપ ચાલી રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિને શાકભાજીની જરૂર છે, જે મળતી નથી અને મળે છે તો ભાવ પોસાતો નથી. ત્યારેથી સાબરકાંઠા જિલ્લા ફળ શાકભાજી ખરીદ વેચાણ સહકારી સંઘમાં અને ધી ઈડર તાલુકા ફળ અને શાકભાજી ખરીદ વેચાણ સંઘના સહયોગથી ઈડર તાલુકાના 145 ગામોમાં 1 એપ્રિલથી આ સેવાને અમલમાં મૂકી હતી, જેમાં 1 એપ્રિલથી લઈ 5 એપ્રિલ સુધીમાં 145 ગામોમાં 14,309 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનું વજન 44,357,900 કિલોગ્રામ થયું હતું. તેમજ 100 એપ્રિલથી લઈ 10 એપ્રિલ સુધીમાં 7,300 કીટનું વિતરણ કરાયું હતું, જેનું વજન 16,425 કિલોગ્રામ થયું હતું. આવા ઉમદા કાર્યને સફળતા ઈડર તાલુકામાં મળતા હવે સાબરકાંઠાના દરેક તાલુકામાં આ રીતે કીટ બનાવી લોકોના ઘર સુધી ટોકન પદ્ધતિથી શાકભાજી અને ડુંગળી પહોંચાડવાનો પ્રયત્ન કરવાના છે. આ 10 દિવસના રોજે રોજ કાર્ય કર્યું તેના આંકડા આ મુજબ છે. તે સાબરકાંઠા જિલ્લા ફળ અને શાકભાજી સંઘ તથા ઈડર તાલુકા ફળ અને શાકભાજી સંઘ દ્વારા સમગ્ર ઈડર તાલુકાના 145 ગ્રામ વિસ્તારમાં 5 દિવસમાં કુલ 44,357 કિલો શાકભાજીની 14,309 કીટોનું 145 કરતાં વધુ ગામોમાં વિતરણ કર્યું. આ ઉમદા કાર્ય માટે સતીશભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ પટેલ, જીતુભાઈ પંચાલ, અશોકભાઈ પટેલ, મુકેશભાઈ સોલંકી અને કેશાભાઈ પટેલને ઈડર તાલુકાના ગામોને ગ્રામજનોએ બિરદાવેલ છે. રાજેશ ચાવડા, જેડેશ ટીવી, ઈડર. જ્યારે કોરોના વાયરસની મહામારીનો મુશ્કેલી આપણે સૌ અનુભવી રહ્યા છીએ ત્યારે અમે ઈડર તાલુકા ફળ અને શાકભાજી સંઘ તથા સાબરકાંઠા જિલ્લા ફળ અને શાકભાજી સંઘના સંયુક્ત સંયોજનથી ઈડર તાલુકાના 145 ગામમાં લોકોને શાકભાજી દરેક ઘર સુધી પહોંચાડવા માટે વહીવટીતંત્રને સાથે રાખી સમગ્ર તાલુકાના સરપંચોને સંકલન કરી, અમારા સંઘના ડિરેક્ટરશ્રીઓ સાથે સંકલન કરી, ગામની અંદરના સામાજિક કાર્યકરો આગેવાનોને સાથે રાખી 145 ગામમાં તારીખ 1 એપ્રિલના રોજથી સમગ્ર તાલુકાના ગામોમાં ઋતુનું આયોજન કર્યું. ત્યારબાદ દરેક ગામની અંદર 4 થી 5 અમારા સામાજિક આગેવાનોને સાથે રાખી દરેક ઘર સુધી જઈ 3 કિલો 100 ગ્રામ શાકભાજીનું વિતરણ તારીખ 1 થી 5 સુધીમાં કરવામાં આવ્યું, જેમાં લગભગ 45,000 કરતાં વધારે કિલો શાકભાજીનું વિતરણ અમારા દ્વારા પૂર્ણ કર્યું. ત્યારબાદ 6 તારીખથી 10 તારીખ સુધીમાં ડુંગળી, કે જે ગરીબોની કસ્તુરી કહેવાય, તે એકદમ રાહત દરે અમે ગામની અંદર દરેક ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ફરીથી આ જ પ્રમાણેની વિતરણ વ્યવસ્થા અમે જ્યાં સુધી કોરોના વાયરસના લીધે લોકડાઉનની પરિસ્થિતિ સમગ્ર દેશમાં છે ત્યારે ઈડર તાલુકાના એક પણ ગામમાં શાકભાજી માટેની મુશ્કેલી ન પડે તેનું આયોજન કરી રહ્યા છે, અને લોકડાઉન જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી આ સંઘના માધ્યમથી તમામ ગામોમાં શાકભાજીની વિતરણ વ્યવસ્થા કરવામાં આવનાર છે. જ્યારે આજે આપણો આખો દેશ કોરોના મહામારીમાં સંગઠિત થઈ રહ્યો છે ત્યારે અમારા ઈડર તાલુકાના એજ એ પ્રમુખ તરીકે 145 ગામડામાં લોકોને શાકભાજી પૂરી પાડવા માટે અમારા ઈડર તાલુકા ફળ એન્ડ શાકભાજી સંઘ, જિલ્લા ફળ એન્ડ શાકભાજી સંઘ દ્વારા શાકભાજીનું વિતરણ છેલ્લા 1 અઠવાડિયાથી કરવામાં આવ્યું છે. એમાં માનનીય શ્રી જિલ્લા સંઘના ચેરમેન શ્રી અશોકભાઈ, તાલુકા સંઘના ચેરમેન સતીશભાઈ દ્વારા તાલુકામાં દરેક સરપંચોની સલાહથી આગળ દરેક ગામડામાં ડોર ટુ ડોર અમે વિતરણ કરી રહ્યા છીએ, અને આવનારા દિવસોમાં જ્યાં સુધી લોકડાઉન ચાલશે ત્યાં સુધી અમે વિતરણ વ્યવસ્થા કરવાના છીએ.